ધાનેરામાં વ્યાજખોરો સામે આજે વધુ એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. કેવી રીતે આ વ્યક્તિ આ સાઈ પરિવાર દ્વારા લૂંટવામાં આવી રહ્યા હતા અને માત્ર 90,000ના બદલામાં કેટલો માનસિક ત્રાસ આ પરિવાર સહન કરવો પડ્યો તો તે જુઓ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં વ્યાજખોરોનો આતંકનો હવે દિવસે દિવસે ખુલાસો થઈ રહ્યો છે. ધાનેરા તાલુકામાં સાઈ પરિવારના તત્વો છેલ્લા 5 વર્ષથી ગુંડારા ચલાવી વ્યાજના નામે કરોડો રૂપિયાની મિલકત પોતાના નામે કરી દીધી છે. ધાનેરા ખાતે ગત મંગળવારના રોજ થયેલી ફરિયાદના આધારે અત્યારે ધાનેરા પોલીસ મથકે એક પછી એક ફરિયાદ થવા લાગી છે. જિલ્લા પોલીસ વડાએ આ મામલે રૂબરૂ રસ દાખવતા ડરેલા દબાયેલા વ્યક્તિ હવે સામે આવી પોતાના સાથે વીતેલી હકીકત રજૂ કરી પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે. ધાનેરા તાલુકાના શેરગઢ ગામના અણદાભાઈ પટેલ પણ આ વ્યાજના ધંધાનો શિકાર બન્યા છે અને પોતાની મજૂરી પર એક ઊભી કરેલી મિલકતમાં પણ બોજો પડાવી ચૂક્યા છે. છેલ્લા 3-1 વર્ષથી ભય નીચે જીવન જીવતો આ પરિવાર આજે હિંમતપૂર્વક આગળ આવે છે અને ધાનેરાના વ્યાજખોરો સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે. 2017ના વર્ષ દરમિયાન ધાનેરા પંથકમાં આવેલી પોહુણારોતમાં આ વ્યક્તિનું મકાન પણ ધરાશાયી થયું હતું. પોતાના 4 બાળકો તેમજ પરિવાર ઘર વિહોણો થતાં નવું ઘર બાંધવા માટે પૈસાની જરૂર હતી. તે સમય દરમિયાન ધાનેરા ખાતે ફિઝા રેડીમેડ દુકાનના માલિક વ્યાજે પૈસાનું ધિરાણ કરે છે તેવી જાણ થતાં આ ખેડૂતે પણ ધાનેરાના સાઈ ઇલિયાસ પાસેથી 1,00,000 રૂપિયા વ્યાજ લીધા હતા અને શરૂઆતમાં પહેલેથી 10% લેખે 10,000 જેટલું વ્યાજ કાપી 90,000ની રકમ વ્યાજે મળી હતી. સારી સિઝન જશે અને પશુપાલનના પગારથી આ રકમ ચૂકવી દેવાના આશયથી આ ખેડૂતને ઇલિયાસનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ ખેડૂતને એ ખબર ન હતી કે 90,000 રૂપિયાના બદલામાં તેને શું આપવું પડશે. આ ખેડૂત સમયસર વ્યાજ આપતો હતો અને 1 વર્ષ પછી જ્યારે મૂડી તેમજ વ્યાજ બાબતે હિસાબની માંગણી ખેડૂતે કરી તો આ વ્યાજખોરોના પોતાની દબંગાઈ શરૂ કરી અને કહ્યું કે 2,00,000 રૂપિયા જેટલું વ્યાજ ચડી ગયું છે અને પછી શરૂઆત થઈ ડરાવવાની અને ધમકાવવાની અને ભાડે રાખેલ લુખ્ખા તત્વો સાથે લઈ જઈ આ ખેડૂતને બળપૂર્વક દબાવી તેને પાસેથી 9 દુધાળી ગાય, 1 ટ્રેક્ટર તેમજ જમીનમાં 2,00,000 રૂપિયાનો બોજો પડાવી સદા માટે આ પરિવાર તેમના પગ નીચે કચડાયો રહે તેવી હાલત આ પરિવારને કરી દીધી. 90,000ના આશરે 8,00,000 ચૂકવ્યા પછી આ ખેડૂતની હાલત કફોડી બની છે. સાંભળો આ ખેડૂતની વેદના. ખૂબ નુકસાન છે. ત્યારે મને એમ ખબર પડી કે ભાઈ આ ભાઈ ધીરણ કરે એને મોહન ભાઈ ગયો અને 2,00,000 રૂપિયા લીધા અને 10% વ્યાજે મને જાણે આપ્યા. મને એમ હતું કે આપણે ઉભા થશે તો ફરી જઈને પૈસા ચૂકવશે આવડા. અને મને એમ થાય નતો કે એનો એટલો વ્યાજ ચડી જશે તો હું શું થશે મારો. એટલે પ્રમાણે મેં પૈસા લઈને આવ્યા અને પૈસા 1,00,000 રૂપિયા 2,00,000 કર્યા અને 2,00,000 થી 4,00,000 ઉભો ગયો હોત. એમાં મને ધમકી દીધી મારો ગીરો કરાયો હોત. ત્યારે મારી ગાય લઈને જો નવ ત્યારે મારો ટ્રેક્ટર લઈને જો એ મને ખૂબ ભૂલી ગાળ બોલતો ધમકી દેતો મારી નોખવારી ધમકી દેતો. આ રીતનું બધું મને ધમકી મેં આ કર્યું હોય ફરજો બધી મારા કરાયું. કેટલા આપ્યા છે પૈસા તમે? પૈસા તો એના પૈસા છે મારા અંદાજે 8-8 લાખ રૂપિયા. મારા ભાઈ કોઈ રહ્યું જ નથી, ખાલી કપડાં રહી ઘરવાળા, બાકી કશું નહીં રહ્યું. કરી કોઈ વાત કેમ ના કરી તમે? કોઈ વાત એવું કે આ ધમકી દીધા કે કોઈ કહેશે તો કે તમે એમ કરી નોક જાણતી ને બીજા તે કોઈ વાત નહીં કરી. એ કારણથી હું બધું નહીં રહ્યો. હા, હાલ હવે આ એનો બધું થયો એટલે મેં જઈને ફરિયાદ દાખલ કરી. કેટલી વસ્તુ લીધી છે તમારા જોડેથી? લીધા તો સાહેબ મારી 9 ગાય હતી, 8-8 હજારના ભાવની ગાય હતી પણ એની 45 પ્રમાણે ગણીને મારી 9 ગાય લઈને જવું શકે. મારે 3-15 હજારે જાળે 45,000 પગાર આવતો, એના ઉપર મારું જીવન ચાલતું હતું. એને ખબર પડી કે આ 45,000 પણ ના નીકળી જાય છે ત્યાં મારી ગાય લઈને બધી લઈ જો. પછી એ ફેરતી આવ્યા એટલે મારો ટ્રેક્ટર લઈ જો. હા, પહેલાં જમીનનો ગીરો કરાવી દો. અહીંયા સુધી આવતા એ લોકો? હા, ઓય આવતા. કોણ કોણ આવતા? ભાઈ ઇલેશભાઈ આવતો, પેલો ભૂરોભાઈ તો એ આવતો અને મગરવાનો રબારી આ કોકડો હાથે આવતો. શું કહેતા છે? ઓય આવીને બીજું મને મારી ધમકી દેતા કે તારી ગાય આપી દો મને, અમે વેચીને આપી તારા પૈસા ચૂકતે કરશા. વધઘટનો હિસાબ તો ના આપશે પણ મને કોઈ રૂપિયો આપ્યો નથી. એ કેટલા જણા વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરાવી? 3 જણા. આ પરિવાર સુખી જીવન જીવતો હતો. પરિવારમાં 4 બાળકો સાથે પશુપાલન તેમજ ખેતીની સાથે સુખનો રોટલો ખાતા આ પરિવારની દુર્દશા છેલ્લા 3 વર્ષ દરમિયાન બદતર બની હતી. વ્યાજની વસૂલી માટે આવતા ઈસમોથી ઘરની મહિલા તેમજ બાળકોમાં પણ ભય મુકાઈ જતો હતો. 3 વર્ષમાં આ સમય એક મા અને એક પત્ની કઈ રીતે વિતાવ્યો અને કેવી પરિસ્થિતિનો સામનો કર્યો તે સાંભળો. પછી આ ઘરે હતા એટલે કે કાં તો તમે બેસી જાઓ ગાડીમાં, એમાં તમારી દીકરી બેસાડો, એમાં ટ્રેક્ટર સોંપી દો. તમે કીધું રહેવા દે, હું મારા કમાઈ અને તારા પૈસા પૂરા કરું. તો નતો મોનતો. તો પછી કે તું દીકરી તો દેવડાય નહીં,
કોઈ મારાથી ગાડી બેસાય નહીં એટલે મેં પછી ટ્રેક્ટર જવા દીધું. કીધું લઈને જાજા. હવે ટ્રેક્ટર લઈને હેર્યો પાછો વારંવાર આવવા વળગ્યો. વારંવાર આવે ધમકી આલે મારા કાતો પૈસા આપો ને તમે હેડો મારી સાથે. તો કીધું અમારી તારી સાથે નહીં આવરાય અને તારા કમાઈને હું પૈસા તો ભૂડી ગાળો બોલે. રાત્રે અમને બીક આવે અમને ઘૂંટડે ધોન ન ઉતરે. અમે રાત્રે રાત પડે તો કે દાડો કરી ઉગે દાડો ઉગતો હતો કે હોલ કરવી પડે એવી અમને બીક લાગતી. 3 વર્ષ કાઢ્યા તો મેં ખૂબ દૂર કાઢી 3 વર્ષ. હા, વ્યાજથી લાવેલા પૈસા પરિવારને કઈ રીતે બરબાદ કરી નાખે છે એ તમારી સામે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આ ફરિયાદ બાબતે ગંભીરતા દાખવતા વ્યાજના ભાર નીચે દબાયેલા અને મજબૂર વ્યક્તિ પણ હવે હિંમત એકઠી કરીને આગળ આવી રહ્યા છે.